કેમ નેટવર્ક માર્કેટિંગ. પંદર પોઈન્ટ તમને આપું, લોકો નેટવર્ક માર્કેટિંગ કેમ કરે છે, વાય પીપલ આર ડુઈંગ નેટવર્ક માર્કેટિંગ, એના 15 પોઈન્ટ્સ. નો એક્સપિરિયન્સ નીડેડ. ઘણા લોકોને એવું કહે ને, ભાઈ મને તો એવો એક્સપિરિયન્સ નથી, મારી પાસે લોકો નથી, મારી પાસે ટાઈમ નથી. તો આ તમે લખ્યું હોય કે ભાઈ એક્સપિરિયન્સની તો કોઈ રિક્વાયરમેન્ટ નથી. તમને ટ્રેનિંગ આપવામાં આવશે સેલ્સની, માર્કેટિંગની, લીડરશિપની, પબ્લિક સ્પીકિંગની, આ બધી ટ્રેનિંગ તમને નેટવર્ક માર્કેટિંગમાં મળે છે. અને તમે વગર કોર્સ કરે એક એવી પર્સનાલિટી બની જાઓ છો. That is the gift from network marketing. No time foundation, already આપણે વાત કરી. No area foundation, ગમે ત્યાં બિઝનેસ કરી શકો છો. આજે તમે અહીંયા છો, કોઈ ફિમેલ છે, માની લો કે એનું રેસિડન્સ હિંમતનગર હતું અને હવે લગ્ન થઈને અહીંયા આવી ગયા, તો ત્યાં પણ બિઝનેસ કરી શકે છે અને અહીંયા પણ બિઝનેસ કરી શકે છે. એજ લિમિટની મેં વાત કરી, કોઈ એજ લિમિટની બાઉન્ડેશન નથી. 18+ કોઈ પણ વ્યક્તિ આ બિઝનેસ કરી શકે છે, અને જેના 18 નથી એ ફાધર મધરના નામે આઈડી લઈને પણ બિઝનેસ કરી શકે છે. ઇટ્સ અ ફેમિલી બિઝનેસ. ઇન્કમની કોઈ લિમિટેશન નથી. મેઇન કારણ ઘણા બધા લોકો નેટવર્કિંગ કરે છે ને એનું આ છે, એ લોકોને જોબ કરવી ગમતી, એ લોકોને બોસને જી હુજૂરી કરવી ગમતી નથી. નો બોસ નો લોસ. ઘણા બધા લોકો આમાં સફળ થઈ જાય છે કારણ કે એને પોતે સિસ્ટમ બનાવવાની નથી, એક રનિંગ સિસ્ટમ, વેલ એસ્ટાબ્લિશ સિસ્ટમ, ઓલરેડી જે રનિંગ છે એ જ સિસ્ટમને એડપ્ટ કરી લેવાની છે. પ્રુવન સિસ્ટમ છે, પ્રુવન છે એ આપણને ખબર પડી ગઈ. ટ્રાઈડ એન્ડ ટ્રેડ ટેસ્ટેડ પ્રોડક્ટ, પ્રોડક્ટ જે છે કંપનીએ સિસ્ટમમાં લઈને આવી છે એ ઓલરેડી, એની ઉપર લેક્સ ઓફ લોકોએ રિઝલ્ટ લીધેલા છે, લાખો ટેસ્ટિમોનિયલ્સ છે જે લોકોને ફાયદા થયા છે. યેટ અનધર થિંગ, રીઝન, બિગ રીઝન કે જે લોકો નેટવર્કિંગ કરે છે જેના માટે, વિચ ઇઝ દેટ રીઝન? ફોર ફેમ એન્ડ રેકગ્નેશન. ઘણા બધા લોકો છે ને ગવર્મેન્ટની અંદર આખી જિંદગી કામ કરે છે, ખુરશી પર બેસીને બે પંચ કરે છે અને એક લંચ લે છે, પણ એમને કોઈ દિવસ એવોર્ડ રિવોર્ડ મળ્યો નથી. નેટવર્ક માર્કેટિંગમાં સ્ટેજ પર એવોર્ડ અને રેકોગ્નેશન મળે, ઇન્ટરનેશનલ જઈને પણ એવોર્ડ રેકોગ્નાઇઝ કરે છે કંપની, તો દેટ ઇઝ વન ઓફ ધ રીઝન એ લોકો નેટવર્કિંગ કરે છે. એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ નંબર વન રીઝન જેના માટે લોકો નેટવર્કિંગ કરે છે. કયું રીઝન છે? કેટલા લોકો પેસિવ ઇન્કમ માટે કરે છે? પેસિવ ઇન્કમ એટલે તમે કામ એક વખત કર્યું પણ તમને એની ઇન્કમ રોયલ્ટી આવતી રહે. રોયલ્ટી છે ને બહુ ઓછા લોકોને આવતી હોય છે. શાહરૂખ ખાન ઇઝ વન ઓફ ધેમ જે રોયલ્ટી લે છે. એની પિક્ચર કોઈ પણ નેટફ્લિક્સ પરથી ડાઉનલોડ કરે અથવા યુટ્યુબ પર ડાઉનલોડ કરીને પરચેસ કરીને જોવે તો એણે શૂટિંગ કરી હતી આજથી 20 વર્ષ પહેલાં, પણ આજે પણ એને પૈસા મળે છે. આપણે મુકેશ અંબાણી બનવું હોય કે અદાણીની જેવું મોટું એમ્પાયર ઊભું કરવું હોય તો આપણે લોકોને પગાર આપવાની જરૂર નથી. આપણે ખાલી લોકોને રિક્રુટ કરશું સિસ્ટમની અંદર અને કમિશન બેઝ મોડલ ઉપર વર્ક કરશું. જો સામેવાળો કામ કરશે તો એને પૈસા મળશે, એને પણ મળશે ને આપણને પણ મળશે. કોઈ એવા બર્ડન નથી કે આપણે કરંટ અકાઉન્ટ ઓપન કરવું પડશે બિઝનેસ માટે. જો ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કોઈ ઓનર બનશે ને તો એને પહેલું રિક્વાયરમેન્ટ હશે ગુમાસ્તા કરાવો, કરંટ અકાઉન્ટ ખોલો, જગ્યા લો, ભાડા કરાર કરો. દેર ઇઝ નો લીગલ રિક્વાયરમેન્ટ. તમારું સેવિંગ અકાઉન્ટ છે, દેટ ઇઝ ઇનફ. નો અધર લીગલ રિક્વાયરમેન્ટ. લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ, એવી લાઇફસ્ટાઇલ કે તમે ફરવા જાઓ ફોરેન અને તમે ટેન્શનમાં ના હો કે આનું બજેટિંગ શું છે, આના પૈસા કેટલા ખર્ચો થશે. એન્ડ ધેટ ઓનલી નેટવર્કર કેન ફીલ. કારણ કે મેં ફીલ કર્યું છે. આઈ વોઝ આઉટ ફોર 15 ડેઝ, 15 દિવસ સુધી આઈ વોઝ વિથ માય ફેમિલી. વી ટ્રાવેલ્ડ 5 ડેસ્ટિનેશન્સ, પટાયા, બેંગકોક, ફુકેટ, કરાબી એન્ડ ધેન સિંગાપોર. 15 દિવસ સુધી વિથ ફેમિલી 4.5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. પણ જ્યારે હું રિટર્ન આવ્યો 15 દિવસ પછી, તો બીકોઝ ઓફ ધ ટીમ જે સેલ્સ અને ટર્નઓવર થયો, મારું કમિશન ઇન્કમ વોઝ મોર દેન 5 લાખ. એ પૈસા પાછા આવી ગયા હતા. તો દેટ ઇઝ ધ પાવર ઓફ ધીસ પ્લાન નેટવર્કિંગ.